સામે આવતા શિનોર પોલીસ સામે નવો પડકાર ઉભો થયો છે શિનોર પંથકમાં રાત્રિ ને સમયે નિશાચરોને જાણે મોકળું મેદાન મળી રહ્યું હોય તેમ ખેડૂતોએ મહા મહેનતે લડીને તૈયાર કરેલા ખેતી પાકોને આગ ચાંપી નષ્ટ કરવાની ઘટના એક પછી એક સામે આવી રહી છે ત્યારે સાદલી દિવેર માર્ગ પર સાદલીના ખેડૂત યોગેશ પટેલના દિવેલાના પાકને નષ્ટ કરવા લગાડેલી આગ હજુ બુઝાઈ નથી ત્યાં માલપુર ગામના ખેડૂતના તુવેરના પાકને આગ લગાડવાની વધુ એક ઘટના સામે આવી છે માલપુર ગામે રહેતા ખેડૂત મયૂર પટેલની માલપુર સીગવા રોડ પરના સીમાળા નજીક પણ ત્રણ વીઘા જમીન આવેલી છે આ જમીનમાં ખેડૂત મયુર પટેલે દફતરી તુવેરની ખેતી કરી હતી જે પાકને જુડી તૈયાર થયેલી તુવેરને રાત્રે મોડું થઈ જતા પ્લાસ્ટિકના તાંટિયાથી ઢાંકીને મૂકી હતી જે તુવેર ઘરે લાવવા ખેતરે પહોંચતા કોઈ અસામાજિક વિઘ્ન સંતોષ્યો એ પ્લાસ્ટિકના તાંટિયા સહિત તુવેરનો પાક સળગાવી દીધો હતો આ ઘટના જોતાં ખેડૂતના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી શિનોર પંથકમાં અવારનવાર બનતાવા બનાવોને અટકાવવા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સતર્કતા દાખવી આવા સામાજિક તત્વોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂત મયુર પટેલે તુવેરનો પાક લણ્યા બાદ મકાઈના પાક માટે તુવેરના પથારા સિવાયની જમીનમાં ટ્રેક્ટરથી ખેડ કરી હતી આગ લગાડનાર તત્વો ઇરાદાપૂર્વક આગ લગાડી હોવાનું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે ત્યારે સેગવા પોલીસ આ અંગે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યો જમીન અહીંયા સેગવાના સીમાડામાં આવેલી છે પોણા ત્રણ વીંગા અને એની અંદર મેં દફતરી તુવેરનું વાવેતર કરેલ હતું અને મેં એને તુવેર કાપી અને જોડાઈ અને બધું કમ્પ્લીટ કરેલું હતું ને રાત્રે મોડું થઈ ગયું તો અમે બીજા દિવસે સવારે લેવા આવવાના હતા પણ અમે બીજા દિવસે સવારે લેવા આવતા અહીંયા કોઈએ તુવેર કરાઠા તથા બધું તુવેર સાથે બદુ વાડી દીદેલ છે રાજેશワ સાવા લાઈવ ગુજરાત ન્યૂઝ શિનોર